वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में अपने भणिया कंपनीना संचालक विषयनी प्रस्तावना, आंकड़ाकीय माहिती अने व्याख्याओ अने अलग अलग एक एक वाक्यना सवालों अपने समझ्या, अभ्यास कर्यो अने भण्या। चालो, मैं तमने एम कीधुं पाकू करवानुं छे, कर्युं पाकू? बोलो बोलो, हसवानुं नथी, बोलवानुं छे, बोलो बोलो। पाकू फरजियात करवानी मैं तुमने बात करी ली। चलो सवाल पूछू छू, जवाब देवाना छो, कोण बोले छे, कोण नहीं, कोण ने त्यां सांभळी रह्या छे, कोण ने, बधुं जो अहींथी छू छू, जाणू छू, समझू छू। एमने समजता साहेबने खबर नथी। चलो सवाल पूछू छू, तमारे जवाब देवानो छे। कंपनीनी स्थापना आजे थई तो केटला दिवसमां संचालक मंडळनी प्रथम सभा होवी जोईए? बोलो बोलो। हाँ, 45 नहीं, 60 पर नो आवे जवाब। क्या हम पाकुण कर्यो? 30 जवाब आवे, 30 दिवस में होवी जोईए। ओछा मोची कितनी सभा? 4 सभा, अने एक कोई एक डिरेक्टर ओछा मोछा कितना दिवस भारत देश में वसवाट करेलो होवो जोईए? 180 दिवस। वेरी गुड, वेरी गुड, सरस। 6 मास सुधी आवो आपणे भण्या था। संचालक कोने कहेवाय? तो के एवी व्यक्ति के जे कंपनीनो समग्र संचालन दोरवड़ी अने अंकुश माटे व्यापक नीतिओनुं शुं करे, घडतर करे, आने कहेवाय संचालक। आपणे भण्या था जे आवेदन पत्र नियमन पत्रने आधीन रहीने मर्यादामां रहीने कार्य करशे, नीति व्यूहरचना घडशे अने संचालन करशे, जेनी पाछे सर्वोच्च सत्ता छे। सर्वोच्च सत्ता छे, ऊंचा ऊंची सत्ता एमनी पासे छे, छेल्लुं डिसिजન એમને લેવાનું હોય છે। અને તે શરીરરૂપી મગજમાં, જેમ કંપનીમાં એ શરીરરૂપી મગજમાં જીવ કાર્ય કરે છે, શરીરરૂપી મગજ જે કામ કરે શરીરમાં મગજ, એવું જ કામ કંપનીમાં સંચાલક મંડળ કરે છે, આવું આપણે ભણ્યા હતા। ચાલો હવે આપણે નવો સવાલ ભણી લઈએ। 4 માર્ક્સનો સવાલ છે। સંચાલકોનો કાનૂની દરજ્જો વિસ્તૃત સમજાવો। ચાલો સમજાવવાના છે આપણે કે ભાઈ સંચાલકોનો કાનૂની દરજ્જો કઈ રીતના હોય અને કોને દરજ્જા આપ્યા છે। તો કે ખૂબ જ મહત્વનું સ્થાન છે સંચાલકોનું કંપનીમાં, કેમ કે સર્વોચ્ચ સત્તા છે એમની પાસે। પણ એમને, સંચાલકોને, આપણા દેશના ન્યાયાલય, ન્યાયાધીશોએ ચુકાદાઓને આધારે, ચુકાદાઓ કર્યા, ચુકાદા આવ્યા એના આધારે 1956 માંડીને અત્યાર સુધી હાલમાં પણ છે જ, ન્યાયાલયે ચુકાદાઓને આધારે સંચાલકોને કંપની સાથેના સંબંધ કાનૂની દરજ્જો આપેલા છે, એટલે કે હોદ્દા આપ્યા છે કે ભાઈ તમે અમારી કંપનીના પ્રતિનિધિ છો, તમે અમારી કંપનીના વહીવટી ભાગીદાર છો, તમે અમારી કંપનીના ટ્રસ્ટી તરીકે ઓળખાવ છો, એ તમે અમારી કંપનીના એક કર્મચારી તરીકે પણ ઓળખાવી શકાય। આવા ન્યાયાલયોએ, આપણા દેશના ન્યાયાધીશોએ આવા આવા ચુકાદાઓ આપેલા છે કે ભાઈ તમે અમારી કંપનીના પ્રતિનિધિ છો। કોના પ્રતિનિધિ? તો કે માલિકોના, શેરધારકોના। ચાલો પૂરા ધ્યાન આપજો અંદર। સંચાલકો શેરધારકોના પ્રતિનિધિ છે। કોના પ્રતિનિધિ? કોના? શેરધારકોના, એટલે કે એક એજન્ટ। કેમ આપણે ચૂંટણી કરીએ, વોટિંગ આપીએ અને આપણા વતી મુખ્યમંત્રી ચૂંટાય, વડાપ્રધાન ચૂંટાય અને દેશનું મેનેજમેન્ટ કરે, સંચાલન કરે, વહીવટ કરે, આ રીતે આપણા એ શું કહેવાય? એજન્ટ કહેવાય, એક પ્રતિનિધિ કહેવાય, આપણા થ્રુ ત્યાં ગયેલા છે, એટલે આપણા એ શું કહેવાય? પ્રતિનિધિ કહેવાય, આપણા વતી દેશનું વહીવટ કરે છે। આપણે જઈ શકતા નથી, આપણે આપણા કામમાં હોય, આપણે જઈ શકતા નથી, તો એ લોકો સંચાલન કરે છે જેને આપણે ચૂંટેલા છે। આમ જ, સેમ ટુ સેમ જ, કંપનીમાં માલિકો એટલે કે આપણે શેરધારકો, ઇક્વિટી શેરધારકો જે વોટિંગ આપીને સંચાલકોને ચૂંટે અને જે ચૂંટાય એક સંચાલકો બને જે કંપનીનું સંચાલન કરે, ચાલો એ આપણે શું કહેવાય? પ્રતિનિધિ। પણ કોના? શેરધારકોના। કયા શેરધારકો? ઇક્વિટી શેરધારકો। ચાલો આગળ વધીએ। તેઓને ચૂંટી કાઢવામાં આવે છે, એટલે કે ચૂંટણી થાય, તેમની સેવા બદલ, તેમની સેવા બદલ એમને શું આપવામાં આવે? મહેનતાણું, એટલે કે વળતર આપવામાં આવે છે, મહેનતાણું સ્વરૂપ। એ કંપનીના કોઈ ફિક્સ પગારદાર કર્મચારી નથી કે ભાઈ આ 10,000 તમે અમારી કંપનીનું સંચાલન કરી દો, અમારા કંપનીના 1,00,000 કર્મચારીને 10,000 નો હચવાય,
હવે 10,000 મજૂરી પગારમાં આપણને એમ કહી દે 1,00,000 કર્મચારી તમારે સાચવવાના મેનેજમેન્ટ કરવાનું તો શક્ય જ નથી. કંપનીમાં એને ભાગ આપવો પડે, મહેનતાણું આપવું પડે સારામાં સારું. હે કંપની કે મજૂર નથી, કંપનીના સંચાલકો છે, જે કંપનીનો ઉચ્ચ હોદ્દો સર્વોચ્ચ હોદ્દો સર્વોચ્ચ સત્તા એમની પાસે છે. તો શું બન્યું કે મજૂર કહેવાય, મજૂર ના કહેવાય અને મજૂરી પગાર પણ એના ના હોય, એ કંપનીના સંચાલક છે, પ્રતિનિધિ છે. એમને મહેનતાણું જેવી સેવા આપે એના બદલામાં એટલું મહેનતાણું આપવાનું. આગળ વધીએ. કારણ કે તે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે, કેમ કે ચૂંટાયેલા છે આપણા બધી પ્રતિનિધિઓ કહેવાય. આમ સંચાલકો કંપનીના આવેદનપત્રમાં જણાવેલી જે સત્તા છે એની મર્યાદામાં રહીને જ કામ કરે. આપણે લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ મુદ્દો ભણ્યા હતા, યાદ કરો, આવેદનપત્ર નિયમનપત્રને આધીન રહીને નીતિ અને વ્યૂહરચના ઘડવાનું અને એને સંપૂર્ણ પાલન કરવાનું કામ કરશે, સંચાલન કરવાનું કામ કરશે. આમ સત્તા બહારના કાર્યો કરવા માટે સંચાલક વ્યક્તિગત પોતે જવાબદાર ગણાય. એટલે કે સત્તા બહારનું કોઈ કામ કરશે, હરકત રીતે દગો, છેતરપિંડી, હિસાબમાં ગોટાળા, એ છેતરપિંડી, લાંચ, રિશ્વત, ભ્રષ્ટાચાર, તો એ પોતે જ જવાબદારી એકલો જ ગણાશે, એને જ સજા મળશે. આમ એ કંપનીના શું કહેવાય, સંચાલક પ્રતિનિધિ તરીકે ઓળખાના છે. ચાલો આગળ વધીએ. તો કે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે, અહીંયા આપણા દેશનું ન્યાયાલય એમ પણ કીધું કે ભાઈ તમે અમારી કંપનીના, એટલે કે માલિકો વતી તમે અમારી કંપનીના વહીવટી ભાગીદાર છો. જોઈએ કઈ રીતના, તો કે શેરધારકો કંપનીના માલિકો છે, આપને ખબર છે, તમને પણ ખબર છે. પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે, તમને ખબર છે, ચૂંટણી થાય છે, અને સંચાલક તરીકે કામ કરે છે, કેમ કે આપણે એને સંચાલકનો હોદ્દો આપ્યો, સંચાલન કરે છે. આમ સંચાલકોનો દરજ્જો વહીવટી ભાગીદાર તરીકે ગણી શકાય. શું કહેવાય, વહીવટી ભાગીદાર તરીકે નો સ્વરૂપનો દરજ્જો ગણાય. અને માલિકની હેસિયતથી, એટલે કે આપણે એને માલિકની હેસિયતથી આપણે એને શું કીધું કે ભાઈ તું શેર વેચી શકે છો, બહાર પાડી શકે છો. ભણ્યા ચેપ્ટર શેર બહાર પાડવામાં, શેર હપ્તા અંગેની વિધિઓ હતી, હપ્તા કઈ રીતે મંગાવવા, જપ્તી કેમ કરવી, હે ફાળવણી કેમ કરવી, બધું ભણ્યા. તો કે સંચાલકોને હોયપું છે, સત્તા છે, એમને શેર વેચણી કરી શકે, શેર બહાર પાડી શકે, શેર હપ્તા મંગાવી શકે, શેર હપ્તા ના ભરે તો એ શેરધારકોના શેર હપ્તા જપ્ત કરી શકે, એટલે કે શેર જપ્ત કરી શકે. આવા સામૂહિક નિર્ણય કોણ લે છે, પોતે સંચાલકો લે છે, એટલે કે સંચાલક મંડળ. આમ તેમને છતાં પણ તેમને સંપૂર્ણ ભાગીદાર ન કહેવાય. કેમ ભાઈ એમ, તો જોઈએ ચાલો. કારણ કે ભાગીદારોમાં એક ભાગીદારનું કામ બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે, જ્યારે સંચાલક પોતાના કાર્યો દ્વારા અન્ય સંચાલકોને જવાબદાર ગણી શકે નહીં. ધ્યાનથી સાંભળજો, બહુ સરસ મજાનું કમ્પેરિઝન થાય છે, અહીંયા તફાવત છે. ભાગીદારોમાં એક ભાગીદારનું કામ બીજા ભાગીદારોને જવાબદાર ગણાય, જ્યારે પરંતુ સંચાલક પોતાના કામ માટે પોતે એકલો જ જવાબદાર ગણાય, એટલે કે બીજા સંચાલકોને જવાબદાર ગણાવી શકાય નહીં. હવે સાંભળજો એક સરસ મજાનું ઉદાહરણ. આપણને ન્યાયાલયે એમ કીધું કે ભાઈ વહીવટી ભાગીદાર છે પણ સંપૂર્ણ નથી, એવું પણ કીધું. તો જોઈએ, ઉદાહરણ સમજ્યો. તમે 11 ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છો મેદાનમાં, પોપડામાં સરસ મજાના, બરાબર, બોલ બેટ રમી રહ્યા છો, બરાબર, ક્રિકેટ ક્રિકેટરો છે, 11 ખેલાડીઓ મેદાનમાં રમી રહ્યા છે, સરસ મજાનો સામે મકાન છે, ત્યાં બરાબર બારી આવે છે, વિન્ડો આવે છે, એનો ગ્લાસ સરસ મજાનો છે ભાઈ, અને એક સચિન તેંડુલકરની જેમ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન આવે, એ અને બોલને ફટકારે જોરથી બેટ્સમેન, એ અને બોલ છે ડાયરેક્ટલી સામે બારીમાં, બારી ફાડી નાખે, તોડી નાખે, ભૂકા બોલાવીને, બારી છે 2,000 થી 2,500 રૂપિયાની, મજબૂત હતી, તોડી નાખી, ફોડી નાખી, ભૂકા બોલાવી દીધા. હવે વિચાર, જે બેટ્સમેન જે છે એકલાઈ જ 2,000 રૂપિયા ભરવાના, કે 11 તમામ ખેલાડીઓ ભરવાના, હાલો મને સમજાવો, બોલો બોલો, હું સાંભળું છું વિદ્યાર્થી મિત્રો, બોલો. હા, એકે નથી ભરવાના, વેરી ગુડ, સરસ, હોશિયાર છો તમે, વેરી ગુડ. એકે નથી ભરવાના, બધા 11 ખેલાડી ભાગે ભરતા 2,000ના 11 ભાગલા થશે, ને બધા ભાગે ભરવા જે કંઈ આવે બધા ભરવાના થશે. કેમ ભાઈ, તો કે એક વતી થોડી બે બારીનો ગ્લાસ તોડ્યો છે, બધા વતી નો જો ભાગ લાગે કાયદેસર. કેમ ભાઈ, તો કે બધા વતી ક્રિકેટ રમાય છે, હવે એકલો તો હોત અને એકલો રમતો તો બારીનો ગ્લાસ થોડો તોડવાનો હતો. અમે બોલિંગ કરે છે, અમે બેટ્સમેન બેટ્સ ફટકારી એટલા માટે તૂટ્યો ને, બધાનો કંઈક ને કંઈક ફાળો છે એમાં તોડવામાં,
એટલે બધા જ જવાબદાર ગણાય. આમ તો હવે માની લો ઉદાહરણ, સરસ મજાનું 50 લૂમ્સના મશીન મૂક્યા છે, પાંચ પાર્ટનર છે, કોઈ એક પાર્ટનર કોઈ નાની ભૂલ કરે અને 1 લાખની નુકસાની આવે તો કંઈ એકલાની જ ભરવાના, પાંચે પાંચને ભરવાના થાય ને નુકસાની. પણ સંચાલકમાં એવું છે કે સંચાલક કોઈ ગુનો કરે, કોઈ બેદરકારી દાખવે, કોઈ અંગત લાભ કે કમિશન છુપો નફો કમાય, અંગત કટકી કરે, નાણાકીય ગોટાળા કરે હિસાબ કિતાબમાં, તો એ પોતે એકલો જ ગુનેગાર છે, એકલાને જ જેલની સજા થાય અને એકલાને જ સસ્પેન્ડ કરવામાં આવે. હવે વિચારો, આપણે પહેલાં શું કીધું, સંચાલક ભાગીદાર છે, પણ ભાગીદાર સંપૂર્ણ નથી, કેમ કે એક ભાગીદાર તો બીજા ભાગીદારને જવાબદાર ગણાય, જ્યારે સંચાલક તો એકલો જ જવાબદાર છે. એવું કંપની ધારો કે છે, એક સંચાલક ડિસિઝન લે છે તો બીજા સંચાલક ઉપર થોભી શકાય નહીં, સમજાય છે ને? શું કહું છું, ભાગીદારમાં બીજા ભાગીદારને જવાબદાર ગણાય, જ્યારે સંચાલકમાં બીજાને જવાબદાર ગણી શકાય નહીં, એટલો તફાવત છે. આથી સંપૂર્ણ ભાગીદારનો હોદ્દો ના આપી શકાય, આવું ન્યાયાલય કહે છે. ચાલો આગળ વધીએ. બીજું, ભાગીદારો વચ્ચેના સંબંધો કાયમી હોય, ફિક્સ હોય કે ભાઈ આ સામેનો બ્રિજ બનાવવાનો છે, 36 મહિનામાં બનાવવાનો છે, 36 મહિના પૂરા થાય એટલે આપણે ભાગીદારી છૂટી, હે આ ટેન્ડર પસાર કરવાનું છે, ટેન્ડર કમ્પ્લીટ થઈ જાય, બાંધકામ થઈ જાય, ઓકે 12 મહિના 18 મહિનામાં એટલે આપણે ભાગીદારી છૂટી, હે કે ભાઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, આ 5 વિંગ બનાવવાની છે, 100 ફ્લેટ બનાવવાના છે, 100 ફ્લેટ કમ્પ્લીટ થઈ જાય, તાળા લાગી જાય એટલે આપણે ભાગીદારી છૂટી, ફિક્સ હોય એમાં. હે કાયમી એટલે કે સંબંધ કેવો હોય, કાયમી સ્વરૂપની, જ્યાં સુધી કામ ચાલે ત્યાં સુધી, અથવા તો કાયમી સ્વરૂપ, જ્યાં સુધી રહેવું છે સ્વેચ્છાએ ત્યાં સુધી ભાગીદારી પેઢી ચલાવવાની, પછી બંધ, એમ કાયમી સ્વરૂપ એવું ફિક્સ કામ સુધી હોય. જ્યારે સંચાલકો દર વર્ષે કંપની ધારા પ્રમાણે ફરજિયાત નિવૃત્ત કરવાનો અને નવા સંચાલકની નિમણૂક પણ કરવાની, વિચારો આ રીતે સંચાલકોની વારાફરતી નિવૃત્તિ થાય અને વારાફરતી નિમણૂક થાય. આમ ભાગીદારોમાં સંબંધ કાયમી છે, જ્યારે સંચાલકો વારાફરતી નિવૃત્ત થાય છે અને નવાની નિમણૂક થાય છે તો બી ભાગીદાર ન ગણાય. એટલે શું કીધું, સંચાલક વહીવટી ભાગીદાર છે, એ કંપનીનો વહીવટી ભાગીદાર ગણાય ગૌણ રીતે, પણ હકીકતમાં ભાગીદાર નથી, કેમ કે ભાગીદારોમાં તો એવું કહેવાય છે કે એક ભાગીદાર બીજા ભાગીદારને જવાબદાર ગણાય, જ્યારે સંચાલકમાં એવું નથી. જ્યારે ભાગીદારનો સંબંધ કાયમી સ્વરૂપનો હોય, પણ જ્યારે સંચાલકો તો વારાફરતી નિવૃત્ત થાય છે, તો આ શું થયું, સંપૂર્ણ ભાગીદાર ગણાય નહીં. તો વિચારો, 1-2 માર્ક્સનો એવો સવાલ આવશે દોસ્તો, હે દીકરાઓ ખાસ ધ્યાન રાખજો બેટાઓ, કે ભાઈ સંચાલક વહીવટી ભાગીદાર છે પણ સંપૂર્ણ નથી, સમજાવો 2 માર્ક્સ. તો આખો મુદ્દો વ્યવસ્થિત સમજાવવાનો રહેશે, આ રીતે 2 તફાવત ફરજિયાત મૂકવાના રહેશે, કમ્પેરિઝન કરવાની એટલે સમજાવે જાય. આગળ વધીએ, કે ભાઈ સંચાલક ટ્રસ્ટી તરીકે, આમાં પણ એવો સવાલ આવશે કે સંચાલક ટ્રસ્ટી તરીકે છે પણ સંપૂર્ણ નથી, સમજાવો 2 માર્ક્સ. તો કઈ રીતે સમજાવશો, ચાલો સમજીએ. કંપનીના શેરધારકો દ્વારા સંચાલકની ચૂંટણી આપણે ભણી ગયા, એમના પ્રતિનિધિ છે આપણે ભણી ગયા, ઓકે. આગળ વધીએ, મિલકતો, કંપનીની મિલકતોને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે, શું કામ, તો કે વહીવટ કરવા માટે, ટ્રસ્ટી તેનો વહીવટ કરે છે, એટલે કે કંપનીનું હિત જળવાય સંચાલક મિલકતોનો વહીવટ કરે છે. હવે આપણી સંસ્થાની વાત કરીએ તો આપણી સંસ્થામાં MD સાહેબ છે, એ પ્રિન્સિપલ સાહેબ છે, સુપરવાઇઝરો સાહેબ છે, શિક્ષકો છે, બધા છે, પટાવાળાથી માંડીને માનીએ તો MD સુધી, ટ્રસ્ટી સુધી બધા છે, પોતપોતાની ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક નિભાવે છે. તો ચાલો, હવે ટ્રસ્ટી સાહેબ છે, એમને સંસ્થાને બધું આપ્યું, નાણાં આપ્યા, પૈસા આપ્યા, સાધન સંપત્તિ આપી, બેન્ચીસ ચોક ડસ્ટરથી માંડીને ક્લાસ કન્સ્ટ્રક્શન સ્ટેશનરી બધ, કોમ્પ્યુટર્સથી માંડીને બધી જ વસ્તુ આપી, કે ભાઈ સંસ્થાનો હિતમાં જળવાય, હિત જળવાય, તમામ કર્મચારીઓનું હિત જળવાય. એ એટલે કે કહેવાનો મતલબ એમ છે કે મિલકતો એટલા માટે આપી કે વહીવટ કરવા માટે, કોઈ અંગત ખાને કોઈ દગો કરવા, છેતરપિંડી કે કમિશન કે છુપો નફો લેવા માટે નહીં. તો ટ્રસ્ટીએ શું આપ્યું MD સાહેબને, કે ભાઈ આ મિલકતો એટલા પૈસા તમે કુશળ રીતે પારંગત વ્યવસ્થિત ન્યાયીપણાપૂર્વક પ્રામાણિકતા નિષ્ઠાપૂર્વક વહીવટ કરો, એમાં કોઈ પ્રકારનો છુપો નફો કે છુપો લાભ કે અંગત કમિશન અંગત લાભ લેવાનો રહેશે નહીં, કોઈ લાભ કે અંગત નફો કરવો નહીં. આમ સંચાલકો કંપનીના
ट्रस्टी तरीके कीधा पण संपूर्ण ट्रस्टी नथी। केम भाईओ? तो के ट्रस्टी हो एना नामे संपत्ति अने पैसा नाणाकीय संपत्ति साधन संपत्ति बधुं ट्रस्टी ना नामे हो। ज्यारे अहींया तो भाई शुं छे? तो के ट्रस्टीए संचालकोने सोंप्युं छे आले आ पैसा अने आले आ साधन संपत्ति तो कंपनीनो वहीवट कुशळतापूर्वक कर। पण न्यायालय एम कीधुं के भाई तमे ट्रस्टी छो, पण हकीकतमां ट्रस्टी कोने कहेवाय? जेना नामे साधन संपत्ति होय। तो अहींया तो साधन संपत्ति तो ट्रस्टी संचालकोने आपे छे कि भाई आले नाणाकीय भंडो અને સાધન સંપત્તિ તું કંપનીનું સંચાલન વ્યવસ્થિત કર, નાણાકીય વહીવટ વ્યવસ્થિત કુશળતાપૂર્વક નાણાંનો ઉપયોગ કરો, સદુપયોગ કરો, ન્યાય રીતે અને પ્રામાણિકતાપૂર્વક નિષ્ઠાપૂર્વક, બરાબર? તો આ અહીંયા પાછું એવું કીધું, જો અંગત લાભ કે કમિશન કરી શકે નહીં, છતાં પણ સંચાલકો કંપનીના ટ્રસ્ટી નથી, કેમ નથી? ચાલો સમજીએ। કંપનીની બધી મિલકતો સંચાલકના નામે નહીં પરંતુ કોના નામે હોય? યાદ કરો, કોના નામે હોય? આપણી સંસ્થામાં જોઈએ તો કોના નામે હોય? બોલો બોલો, સાધન સંપત્તિ નાના થઈને જે કાંઈ જોવું છે આખું સામ્રાજ્ય જે કાંઈ છે સંસ્થાને કોના નામે હોય? ટ્રસ્ટીના નામે હોય, સંચાલકના નામે નથી। સંચાલકને તો ખાલી સોંપ્યું છે, ચાલે ભાઈ તું વહીવટ કર, પગાર ઉપર કે કંઈ ભાગ ઉપર કે ભાઈ એના મહેનતાના વળતર બદલ સેવા બદલ જે કંઈ મહેનતાનું એને આપવામાં આવે, એટલે કે વહીવટ કુશળતાપૂર્વક કરો એમ કીધેલું, એટલે કે કંપનીના નામે હોય છે સાધન સંપત્તિ। જ્યારે ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટીના નામે હોય છે, ધારણ કરે છે, પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે, જ્યારે ટ્રસ્ટીઓ પોતાના નામે દાવો કરી શકે કે ભાઈ આ સાધન સંપત્તિ બધી મારા નામે છે, જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે દાવો કરે ને, તો એ કોના નામે કરશે? પોતાના નામે નહીં પણ કોના નામે? કંપનીના નામે, કે ભાઈ કંપની વતી હું કામ કરું છું। સમજાય છે? શું? તો કે ટ્રસ્ટી નથી, કેમ ભાઈ સંપૂર્ણ ટ્રસ્ટી નથી? ચાલો મને સમજાવો, કઈ રીતે સમજાવશો? હે, ન્યાયાલયે એવું કીધું કે ભાઈ તું તમે કંપનીના સંપૂર્ણ સોરી કંપનીના સંચાલક જો છે તે કંપનીના સંચાલક છે ટ્રસ્ટી તરીકે છો, એવું ન્યાયાલયે કીધું કે ભાઈ તમે કંપનીના ટ્રસ્ટી છો પણ સંપૂર્ણ નથી, કેમ? તો કે ટ્રસ્ટી ઓરિજિનલ ટ્રસ્ટી કોને કહેવાય? જેના નામે નાણાકીય સંપત્તિ અને સાધન સંપત્તિ બધી હોય, બરાબર? જ્યારે સંચાલક તો પાસે ખાલી એને સોંપવામાં આવ્યું છે વહીવટ કરવા માટે, એના નામે કરી નથી, એટલે સંપૂર્ણ ટ્રસ્ટી કહેવાય નહીં। જ્યારે ટ્રસ્ટી પોતાના નામે અદાલતમાં દાવો માંડી શકે, જ્યારે સંચાલક પોતાના નામે નહીં પણ કોના નામે? ટ્રસ્ટી નામે દાવો માંડશે। તો આ શું બન્યું? સંચાલક ટ્રસ્ટી છે પણ સંપૂર્ણ ટ્રસ્ટી નથી। આવી રીતે સમજાવી શકાય બે માર્ક્સનો સવાલ। ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ઉદાહરણ એવો કરી લઈએ કે ભાઈ સંચાલક કર્મચારી તરીકે, તો કે કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી પણ શું છે? અધિકારીઓ છે। આપણે પહેલાં વાત થઈ ગઈ કે કોઈ ફિક્સ પગારદાર કર્મચારી નથી, હે, પણ એ નિશ્ચિત પગારદાર કર્મચારી નથી, જેટલી સેવા આપે એના બદલામાં એને એટલું મહેનતાણું આપવામાં આવે છે, એટલે કર્મચારી નથી પણ કેવા ગણાય? એજન્ટ કહેવાય, કેવા ગણાય? અધિકારી કહેવાય, કેવા ગણાય? પ્રતિનિધિ કહેવાય, કેવા ગણાય? ટ્રસ્ટી કહેવાય, કેવા ગણાય? વહીવટી ભાગીદાર કહેવાય। ચાલો જોઈએ, તો કે ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી, કેટલાક હેતુઓ માટે કંપનીના અધિકારીઓ છે અને કંપનીના પગારદાર કર્મચારી નથી, આમ તેઓ શું કહેવાય? કંપનીના એજન્ટ, શું કીધું? કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે, આમ કંપનીના ટ્રસ્ટીના લક્ષણો ધરાવે છે। કીધું, જોયું? તેઓ ચાર સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસનીય સ્થિતિ પોઝિશનમાં છે એમ ગણી શકાય। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલેથી સમજાઈ દઉં, નાની એવું રિવિઝન કરી લેવી આપણે સરસ મજાનું, કે ભાઈ સંચાલક પ્રતિનિધિ છે, છૂટી કાઢવામાં આવે છે, શેરધારકોના પ્રતિનિધિ, સેવા બદલા મહેનતાણો અપાય, પગારદાર કર્મચારી નથી, આવું આપણે ભણ્યા, જે સત્તાની મર્યાદામાં એટલે કે આવેદનપત્રની સત્તાની મર્યાદામાં રહીને જ કામ કરીશે। જ્યારે સંચાલક વહીવટ ભાગીદાર તરીકે એટલે કે માલિક બેસીથી શેર વેચની હપ્તા મમતા મંગાવવા છપતી કરવી કરી શકે છે પણ ભાગીદાર સંપૂર્ણ નથી, કેમ ભાઈ એવું? તો કે એક ભાગીદાર બીજા ભાગીદારને જવાબદાર ગણાય, જ્યારે સંચાલક એક સંચાલક બીજા સંચાલક જવાબદાર ગણી શકાય નહીં, આપણે ઉદાહરણ દ્વારા સમજાવેલું। ચાલો બીજું ઉદાહરણ, તો કે ભાગીદારો વચ્ચેનો સંબંધ કાયમી છે, જ્યારે સંચાલકો વાળા પ્રતિ દર વર્ષે નિવૃત્ત થાય છે। આગળ, સંચાલક ટ્રસ્ટી તરીકે પણ સંપૂર્ણ ટ્રસ્ટી નથી, જોઈએ, હે, એને મિલકતો ભંડોળો વહીવટ બધો સંચાલકોને સોંપવામાં આવે છે વહીવટ કરવા માટે પણ એના નામે કરવામાં આવતી નથી, એટલે કે અંગત લાભ કે કમિશન લેવાનું એને નથી,
जो करशे तो गुनाहित प्रवृत्ति गणाय अने एने सजा पण मळे छे कमरी धारा प्रमाणे। आम संचालक ट्रस्टी छे पण संपूर्ण नथी, केम? तो के ट्रस्टी तो ओरिजिनल ट्रस्टी हकीकत ट्रस्टी कोने कहेवाय जेना नामे माल मिलकत साधन संपत्ति बधुं एना नामे होय। શું કીધું? માલ મિલકત સાધન સંપત્તિ કોના નામે હોય? ટ્રસ્ટીના નામે હોય, જ્યારે અહીંયા તો ટ્રસ્ટી ખાલી નાણાકીય નાણાં અને મિલકત ભંડોળ વહીવટ કરવા માટે ટ્રસ્ટીઓને સંચાલકોને સોંપે છે, આમ તે સંપૂર્ણ ટ્રસ્ટી નથી। બીજી રીતે જોઈએ તો સંચાલકો કંપની ટ્રસ્ટીઓ છે પોતાના નામે અદાલતમાં દાવો માંડી શકે કે ભાઈ આ કંપની મારી છે, મારા નામે દસ્તાવેજી કાગળિયા છે। જ્યારે સંચાલકો અદાલતમાં પોતાના નામે ના કરી શકે, કોના નામે કરી શકે? કંપની નામે જ થઈ શકે। આમ છેલ્લો મુદ્દો જોઈએ તો સંચાલક કર્મચારી તરીકે નથી પણ કેવા છે? અધિકારી, એટલે કે પ્રતિનિધિ એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે અને પગારદાર કર્મચારી પણ ના ગણાય। તો આ શું બન્યું વિદ્યાર્થી મિત્રો? સરસ મજાનો 4 માર્ક્સનો સવાલ બન્યો, જે તમે નોટબુકમાં લખવાનો છે, પાકો કરવાનો છે, જેથી પરીક્ષામાં સરળતા રહે। નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે નેક્સ્ટ મુદ્દા સાથે અભ્યાસ કરીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો।